નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમે છો મિત્રના સાથે મિત્રો આજના લેક્ચરમાં આપણે આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ તેના વિશેનો અભ્યાસ કરવાનો છે તો શરૂઆત કરીએ તો મિત્રો અત્યાર સુધીના જે મેન્ડલિયન જીનેટિક્સના અભ્યાસમાં આપણે એવું જાણ્યું કે મેન્ડલે એક સંકરણ અને દ્વિસંકરણના પ્રયોગ દ્વારા ચોક્કસ નિયમો આપ્યા પરંતુ મેન્ડલનું આનુવંશિકતા ઉપરનું જે કાર્ય હતું તે અઢારસો ને પાસઠમાં પ્રકાશિત કર્યું હતું તેમ છતાં કેટલાય કારણોસર ઓગણીસોની સાલ સુધી તે અજાણ રહ્યું શા માટે તો તેના અમુક કારણો છે સૌ પ્રથમ તેની ચર્ચા કરી લઈએ તો એ દિવસોમાં એક તો સંચાર વ્યવહાર સરળ નહોતો એટલે કે તેને બહોળો પ્રચાર મળ્યો નહીં એ ઉપરાંત મેન્ડલે જેમને કારકો કહ્યા હતા એ જણીનો એણે જે સંકલ્પના આપી હતી આ સંકલ્પના તેના સમકાલીનો દ્વારા પ્રકૃતિમાં દેખિત રીતે સતત વિવિધતા માટેની સમજૂતી તરીકે સ્વીકાર્ય ન હતી એટલે કે મેન્ડલે કારકો બાબતે જે ચોખવટ કરેલી હતી જે માહિતી આપેલ હતી એ બીજા વૈજ્ઞાનિકો તેને સ્વીકાર કરી શક્યા નહીં વધુમાં જૈવ ઘટનાના પૃથક્કરણ માટે મેન્ડલે જે ગણિત આધારિત અભિગમ અપનાવેલો એટલે કે ગાણિતિક સ્વરૂપો આપેલા હતા તે એ સમય માટે થોડોક નવો અભિગમ હતો અને તે પણ અમુક જૈવવૈજ્ઞાનિકો દ્વારા અસ્વીકાર્ય રહ્યો હતો એ ઉપરાંત મેન્ડલનું કાર્ય એવું હતું કે તેણે કારક એ સ્વતંત્ર એકમ છે છતાં પણ તે કારકની હાજરીનું ભૌતિક પ્રમાણ આપી શક્યા નહોતા એટલે કે કારકને કારણે આ બધું થાય છે એવું એમણે જણાવેલ હતું પરંતુ કારક એ કયા સ્વરૂપમાં છે કયા સ્થાને છે એવી કોઈ ચોખવટ કરી શક્યા નહોતા બરાબર એ ઉપરાંત કારકો કયા દ્રવ્યના બનેલા છે તે પણ ન કહી શક્યા એટલે આવા ચોક્કસ કારણોને કારણે મેન્ડલનું કાર્ય અજણ રહ્યું હતું ત્યારબાદ આનુવંશિકતાનો રંગસૂત્રિયવાદ અસ્તિત્વમાં આવ્યો એટલે એમ કહી શકાય કે જનીની દૃષ્ટિએ એવું શું છે કે જેને કારણે આનુવંશિકતા શક્ય બને છે અથવા તો જનીક અભ્યાસની વાતમાં રંગસૂત્રો અને જનીનો કઈ રીતે સામ્યતા ધરાવે છે આ બાબતનો આપણે આ પ્રશ્નમાં અભ્યાસ કરવાનો છે પ્રશ્ન થોડોક લેન્ધી છે પરંતુ દરેકે દરેક મુદ્દા સમજવા જેવા છે રંગસૂત્રો અને જનીનો વચ્ચે શું સામ્યતા છે તે દરેક બાબતોને અહીં આવરી લેવામાં આવેલ છે તો છેદ સુધી વ્યવસ્થિત અભ્યાસ કરજો જેને કારણે નીટને લગતા તમારા કન્સેપ્ટ્સ પણ ક્લિયર થઈ જાય તો મિત્રો દ દ્રિઝ કાર્લ કોરેન્સ અને વોન શેરમાર્ક આ ત્રણ વૈજ્ઞાનિકોએ સ્વતંત્ર રીતે લક્ષણોની આનુવંશિકતા માટેના મેન્ડલના પરિણામો જે હતા એનું પુનઃ સંશોધન કર્યું એટલે કે ફરીથી એ પ્રયોગોમાં સંશોધન કર્યું એ સમયે સૂક્ષ્મદર્શકની તકનીકીમાં પ્રગતિ થઈ હતી અને એને કારણે વૈજ્ઞાનિકો કાળજીપૂર્વક કોષ વિભાજન જોવામાં સમર્થ બન્યા એટલે કે સારામાં સારા સૂક્ષ્મદર્શક યંત્રો સારી ટેકનિકવાળા અસ્તિત્વમાં આવ્યા તો જેને કારણે રંગસૂત્રોમાં જે કોષ વિભાજનની ક્રિયા થાય છે એ સમયે રંગસૂત્રોની સ્થિતિ શું હોય છે તેના વિશેનો અભ્યાસ કરી શકાય કોષ કેન્દ્રમાં એક સંરચનાની શોધ થઈ ચૂકી હતી જે કોષ વિભાજન પહેલાં સ્વયંજનન તેમજ વિભાજિત થાય છે જેને આપણે રંગસૂત્રો કહીએ છીએ અને આવા રંગસૂત્રોને અભિરંજિત કરવામાં આવે તો તે પણ માઇક્રોસ્કોપિકલી ઓબ્ઝર્વ કરી શકાય છે ક્લિયર તો તે બાબતનો તે સમયે ઉપયોગ કરવામાં આવ્યો ઓગણીસો ને બે સુધીમાં અર્ધિકરણ દરમિયાન રંગસૂત્રોની હલનચલનની ગતિનું જ્ઞાન થઈ ગયું હતું એનો મતલબ કે આ વૈજ્ઞાનિકોને કોષ વિભાજનની પ્રક્રિયા જોવામાં સરળતા પ્રાપ્ત થઈ હવે એક મુદ્દો એવો છે ખાસ યાદ રાખવાનો છે કે જનીનો રંગસૂત્રો પર સ્થિત હોય છે એવું સાબિત કરવાનું હતું અથવા તો એમ જોવાનું હતું કે જનીનો અને રંગસૂત્રો વચ્ચેની સમાનતા કેવી છે તો એ બાબતે વાત કરીએ તો વાલ્ટર સટન અને થિયોડોર બોરી તેમણે જણાવ્યું કે રંગસૂત્રનો વ્યવહાર પણ જણીન જેવો જ છે તેઓએ મેન્ડલના નિયમોને રંગસૂત્રોની હલનચલનની ગતિવિધિ દ્વારા સમજાવ્યા મિત્રો ખાસ યાદ રાખવા જેવું વાક્ય છે કે મેન્ડલના નિયમોને રંગસૂત્રોની હલનચલનની ગતિવિધિ દ્વારા કોણે સમજાવ્યા તો આવો પ્રશ્ન વિકલ્પમાં પૂછી શકાય તો તેના માટે તમારે વૈજ્ઞાનિકોના નામ ખાસ યાદ રાખવાના છે મિત્રો અહીં બીજું ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે કોષ વિભાજનમાં સમવિભાજન તેમજ અર્ધીકરણની પ્રક્રિયાઓ થતી હોય છે તો તે દરમિયાન રંગસૂત્રોની વર્તણૂકને ધ્યાનમાં રાખી તેને સમજી શકાય છે જનીનની જેમ જ રંગસૂત્રો પણ જોડમાં આવેલા હોય છે તથા એક જ જનીનની જોડના બનેલા એલિલ સમજાત રંગસૂત્રોના સમજાત સ્થાન પર આવેલા હોય છે મિત્રો આ મુદ્દો ખાસ યાદ રાખવાનો છે કે કોઈ એક રંગસૂત્રની જોડ લેવામાં આવે જે સમજાત રંગસૂત્રો હોય તો તેમાં કોઈ એક ચોક્કસ સ્થાને કોઈ જનીન રહેલું હોય તો તે જોડના બીજા રંગસૂત્રોમાં તે જ સ્થાના પર તે જનીન રહેલું હોય ક્લિયર જે તમે ઇમેજમાં જોઈ શકો છો દરેક જનનકોષ જોડી પૈકીના જનીનોમાંથી એક જ જનીન ધરાવે છે તેવી જ રીતે દરેક જનનકોષ સમજાત રંગસૂત્રોની જોડી પૈકીનું એક જ રંગસૂત્ર ધરાવે છે એનો મતલબ કે માતા પિતામાંથી જે રંગસૂત્રોની જોડીઓ આવે છે તે પૈકી બાળકમાં જે કોઈ ચોક્કસ નંબરની જોડી બનતી હોય તો તે જોડી એક માતામાંથી રંગસૂત્રની અને એક પિતામાંથી આવેલા રંગસૂત્રની હશે ક્લિયર એ ઉપરાંત મિત્રો તમારે આ ઈમેજનો પણ અભ્યાસ કરવાનો છે આ ઈમેજમાં તમને ખ્યાલ છે કે જે અર્ધિકરણની ચોક્કસ અવસ્થાઓ દર્શાવેલી છે અથવા તો જનન કોષો જે રીતે નિર્માણ પામે છે તે દર્શાવેલ છે ક્લિયર તો મિત્રો અહીં ચાર રંગસૂત્રો ધરાવતા કોષમાં અર્ધિકરણ અને તેમાંથી જે જનન કોષનું નિર્માણ થાય છે અને તે દરમિયાન રંગસૂત્રો કઈ રીતે વિશ્લેષણ પામે છે તે દર્શાવેલું છે આમ તો એકદમ સેલી ઇમેજ છે તમને ખ્યાલ આવી ગયો હશે કે સૌપ્રથમ જે દ્વિસૂત્રીય અવસ્થા છે અર્ધિકરણ એકમાં જે અવસ્થા દર્શાવેલ છે બરાબર છે તેમાં તમે જોઈ શકો છો કે જ્યાં રંગસૂત્રો ભાજનોત્તરાવસ્થા પૂર્ણ થાય ત્યાં સુધીમાં એટલે કે અર્ધિકરણ બે દરમિયાન જ્યારે છૂટા પડે છે ત્યારે જનન કોષોમાં તેમાંથી એક 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 રંગસૂત્ર ટ્રાન્સફર થાય છે બરાબર છે તો આ એમ દર્શાવે છે કે એક રંગસૂત્ર છે તે માતામાંથી આવશે અને એક રંગસૂત્ર છે તે પિતામાંથી આવશે અને જેને કારણે બાળકમાં તે પ્રકારે સમજાત રંગસૂત્રની જોડી બનતી હોય છે ક્લિયર તો મિત્રો રંગસૂત્રો અને જનીનની વર્તણૂકની સરખામણી કઈ રીતે કરી શકાય તો તેના માટે તમારે એક આ કોષ્ટક યાદ રાખવાનું છે કે રંગસૂત્રો હોય તો તે પણ જોડમાં હોય જે જનીન છે તે પણ જોડમાં જ હોય છે રંગસૂત્રોની વાત બીજી કરીએ તો જન્યુ નિર્માણ દરમિયાન એવી રીતે વિશ્લેષણ પામે છે કે જન્યુઓની પ્રત્યેક જોડમાંથી માત્ર એક જ જન્યુમાં પ્રવેશી શકે એટલે રંગસૂત્રો છે એક જન્યુમાં પ્રવેશે બરાબર છે દાખલા તરીકે એક્સ કે વાય જે પ્રકારે શુક્રકોષ હોય તો તેમાં એક જ પ્રકારનું રંગસૂત્ર જશે જનીન બાબતે પણ એવું જ છે કે જન્યુ નિર્માણ દરમિયાન વિશ્લેષણ પામે અને જોડમાંથી માત્ર એક જ જન્યુને પ્રાપ્ત થાય છે એટલે ચોક્કસ જન્યુ એક કોષમાં જશે અને અડધીકરણના બીજા જન્યુ કોષમાં બીજું જનીન જશે જ્યારે ત્રીજા મુદ્દાની વાત કરીએ તો રંગસૂત્રોમાં અલગ અલગ જોડ એકબીજાથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે એટલે કે દરેક રંગસૂત્રો જે છે એ જોડમાં રહેલા હોય છે પહેલી વાત અને બીજું દરેકે દરેક સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે અને એવું જ જનીનનું પણ છે કે એક જોડ બીજી જોડ થી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે આપણે અગાઉ પણ દ્વિસંકરણ પ્રયોગમાં આની વાત કરેલી છે મુક્ત વહેંચણીના નિયમની ચકાસણી કરેલી છે બરાબર છે તો આ રીતે રંગસૂત્રોનું પણ મુક્ત રીતે વિશ્લેષણ થાય છે જે રીતે જનીનનું થાય છે એ રીતે જ રંગસૂત્રોનું થાય છે ક્લિયર ડિટેલમાં સમજીએ તો અર્ધિકરણ એકની ભાજરોત્તરાવસ્થામાં રંગસૂત્રોની બે જોડ મધ્યાવસ્થા પટ્ટીકા પર એકબીજાથી સ્વતંત્ર રીતે સંરેખિત થઈ શકે છે આને સમજવા માટે ડાબા અને જમણા કોલમના ચાર અલગ રંગના રંગસૂત્રોની સરખામણી કરવી પડે જે તમને દર્શાવેલ છે શક્યતા એક અને શક્યતા બે સ્વરૂપે તો મિત્રો જે શક્યતા એક છે એમાં તમે જોઈ શકો છો કે એક લાંબુ નારંગી અને ટૂંકું લીલું રંગસૂત્ર તથા લાંબુ પીળું અને ટૂંકું લાલ રંગસૂત્રો એક જ ધ્રુવ પર ગોઠવેલા છે જ્યારે શક્યતા બીજી દર્શાવેલ છે તેમાં લાંબુ નારંગી લાલ તેમજ લાંબુ પીળું અને ટૂંકું લીલું રંગસૂત્ર એક જ રૂપ ગોઠવેલા છે બરાબર છે જ્યારે આગળ વધે વિશ્લેષણ પામે છે ત્યારે તે જનનકોષમાં માત્ર એક એક જ જાય છે તમે જોઈ શકો છો કે તરાવસ્થા બે નંબરના અર્ધિક્રમમાંથી જ્યારે જનનકોષનું નિર્માણ થાય છે ત્યારે દરેકે દરેક જનન કોષમાં જે એક સાઈડની જોડી છે એટલે કે સમજાત રંગસૂત્ર પૈકી જે એક જોડી છે તે જોડમાંથી એક ભાગ છે તે એક કોષમાં બીજો ભાગ બીજા કોષમાં એવી રીતે બીજા પ્રકારના વિશ્લેષણમાં બીજા પ્રકારના લક્ષણ ધરાવતા રંગસૂત્રમાંથી પણ સેમ વિશ્લેષણ થાય છે ક્લિયર તો એ શું દર્શાવે છે કે જ્યારે રંગસૂત્રો જ્યારે ટ્રાન્સફર થાય છે ત્યારે એ પણ મુક્ત રીતે વિશ્લેષણ પામે છે સટન અને બોરીએ જણાવ્યું કે રંગસૂત્રોની જોડનું જોડ બનાવી અને અલગ રીતે વિશ્લેષણ થવું તે પોતાની સાથે લઈ જવાઈ રહેલા કારકોની જોડના વિશ્લેષણનું કારણ બને છે મિત્રો અગત્યનું વાક્ય છે કે રંગસૂત્રો જ્યારે વિશ્લેષણ પામે એટલે કે રંગસૂત્રો પોતે અલગ અલગ કોષમાં જાય છે ત્યારે તેના પર રહેલા જનીનો પણ અલગ અલગ કોષમાં વિભાજીત થયા છે બરાબર છે એટલે કે કારકોનું પણ વિશ્લેષણ થયું છે સટને આ રંગસૂત્રોના વિશ્લેષણને મેન્ડલના સિદ્ધાંત સાથે જોડ્યા અને જેને આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ કહેવામાં આવ્યો ક્લિયર મિત્રો આમ જોઈએ તો થોડું ડિટેલમાં સમજવા જેવું છે પરંતુ બેઝિક કન્સેપ્ટ જ તમારે યાદ રાખવાનો છે કે રંગસૂત્રો અને જમીનમાં સામ્યતા શું છે તો જેમ મેન્ડલે કહેલું હતું કે કારકો છે તે જોડમાં રહેલા હોય તો એવી રીતે રંગસૂત્રો પણ જોડમાં જ છે બીજું મેન્ડલે એવું કહેલું હતું કે કારકો જ્યારે વિશ્લેષણ પામે ત્યારે મુક્ત રીતે વિશ્લેષણ પામે છે બંને સ્વતંત્ર રીતે અભિવ્યક્ત થઈ શકે છે તો રંગસૂત્રોનું પણ એવું જ છે બરાબર છે મેન્ડલે એ પણ વાત કરેલી હતી કે ભાઈ કારકો છે તે જ્યારે છૂટા પડે છે ત્યારે દરેક જન્યુમાં અલગ અલગ કારક જાય છે અને તે સ્વતંત્ર રીતે કામ કરે છે તો એવી રીતે રંગસૂત્રો પણ જ્યારે વિભક્ત બને છૂટા પડે છે ત્યારે જનન કોષોમાં એક એક રંગસૂત્ર જ જાય છે જે આગળ જઈ અને બાળકમાં આપોઆપ જોડીમાં બની જશે એક માતામાંથી આવતું એક પિતામાંથી આવતું ક્લિયર તો આ રીતે રંગસૂત્રો અને જનીનોમાં આ પ્રકારે સામ્યતા દર્શાવી શકાય એટલા માટે તેને આનુવંશિકતાનો રંગસૂત્રીવાદ કહી શકાય છે ક્લિયર તો મિત્રો થોડુંક વ્યવસ્થિત સમજવાનો પ્રયાસ કરજો કોઈ પણ કન્ફ્યુઝન લાગે તો બીજી વખત પૂછી શકો છો તમે વોટ્સઅપ નંબર પણ તમારી પાસે છે જ અથવા તો તમે યુટ્યુબના કમેન્ટમાં પણ પૂછી શકો છો વધુમાં આજના પ્રશ્ન કઈ રીતે પૂછી શકાય આ પ્રશ્નને જુદી રીતે પણ પૂછી શકાતો હોય છે તો દરેક પ્રકાર આપણે લખી લઈએ તો સૌ પ્રથમ પ્રશ્ન એ રીતે પૂછી શકાય કે કયા કારણોસર મેન્ડલનું કાર્ય અજાણ રહ્યું નેક્સ્ટ ક્વેશ્ચન એ રીતે પણ પૂછી શકાય કે આનુવંશિકતાનો રંગસૂત્રિયવાદ સમજવામાં વિવિધ વૈજ્ઞાનિકોનો ફાળો જણાવો નેક્સ્ટ ક્વેશ્ચન મેન્ડલના નિયમોને રંગસૂત્રોની હલનચલનની ગતિવિધિને આધારે સમજાવો અથવા તો રંગસૂત્રીય આધારિત આનુવંશિકતા સમજાવો નોંધ લખો આનુવંશિકતાનો રંગસૂત્રિયવાદ અથવા તો જનીનો રંગસૂત્રો પર સ્થિત છે એવું કઈ રીતે તારણ મળ્યું જની અભ્યાસની દૃષ્ટિએ રંગસૂત્રો અને જનીનો કઈ રીતે સામ્યતા ધરાવે છે તો મિત્રો આ પ્રકારે પ્રશ્ન પૂછી શકાય માત્ર જ્યારે પહેલો પ્રશ્ન પૂછાય કે મેન્ડલનું કાર્ય શા માટે અજાણ રહ્યું ત્યારે માત્ર આગળનો એક જ વિભાગ આપવાનો થાય બરાબર છે પરંતુ જ્યારે રંગસૂત્રવાદની વાત કરવામાં આવે ત્યારે તમારે બાકીના પ્રશ્નો માટે આખો જવાબ તમારે એકસાથે આપવો પડે બરાબર છે તો તમારે આ રીતે તૈયારી કરવાની રહેશે કોઈ પણ મુદ્દો ન સમજાય તો ફરીથી ગમે ત્યારે પૂછી શકો છો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિટેલમાં આગળ વધીશું ત્યાં સુધી વાત કરી તૈયારી કરજો જય હિન્દ